जोजो खूब सरस नवसारी जिला में 150 वर्ष पहला शालाओं की स्थापना थई। अपना राष्ट्रपिता महात्मा गांधी पोरबंदर ने प्रथम स्थापित थयेली स्कूल माथी भण्या एटले बेरिस्टर थया, अने बेरिस्टर थया एटले खबर पड़ी कि आ गुलामी कहेवाय, आनो विरोध करवो पड़े, आने हटाववी पड़े, ए भणतर माथी आव्यु। बाकी तो गमे एटला हथियारों, गमे एटली शक्ति अने अनेक शहीदों थई गया, पण आजादी क्यांथी मळी? अहिंसा माथी। एनो मतलब एवो के शिक्षण माथी। सरदार वल्लभ भाई पटेल बेरिस्टर थया अने आ गुजरात ना बे पनोता पुत्रोए लीडरशिप लीधी अने आखो देश आजाद थई गयो। एना मूळમાં કોણ પડ્યું છે વિચારો? શિક્ષણ। જો શિક્ષિત ન થયા હોત તો બેરિસ્ટર ન થયા હોત, અને બેરિસ્ટર ન થયા હોત તો દેશને લીડરશિપ આપી શકે એવા નેતાઓ પેદા ન થયા હોત। તો આ માતા સરસ્વતીનું મંદિર છે કે એ આપણું જીવન સુખમય સમૃદ્ધ બનાવી શકતું હોય તો આ માતાનું મંદિર, એની સેવા જેટલી કરીએ તેટલી ઓછી છે। અને આવું સરસ મજાના કેલિયા ગામની અંદર આવો કાર્યક્રમ થયો છે, અને જેણે આયોજિત કર્યો છે એ જેમ તેમ નથી, અમારા જિલ્લાના કાર્યક્રમોની અંદર એનો હિસ્સો ન હોય તો કાર્યક્રમ અમારો નિષ્ફળ થાય એવા પાયાના ચાર ચાર દિવસથી કામ કરનારા હેમંતભાઈ છે, એમને પણ મારે શાલથી આજે સન્માન કરવું છે। એના વગર અમારો કાર્યક્રમ અધૂરો હોય જિલ્લાનો। હેમંતભાઈને ચાર દિવસથી મેં કીધું કે અહીંયા ધામા નાખો અને આ પીસીને હેન્ડલ કરો તો આ બધું કામગીરી ચારે છેડાઓ ભેગા થશે। એવા વ્યક્તિ જ્યારે આ ગામને મળ્યા હોય, એવા સબળ શિક્ષકો પ્રાપ્ત થયા હોય, અને એવા સહયોગી ગ્રામજનો એવું નેતૃત્વ પ્રાપ્ત થયું હોય, ત્યારે આ સૌ આયોજકોને હું ધન્યવાદ આપું છું। આવો કાર્યક્રમ પ્રતિ વર્ષ થવો જોઈએ, અને માત્ર 1000-2000 નહીં, પણ હું એક સંકલ્પ લેવા કહું છું કે તમે જે પણ કંઈ કમાવો છો એમાંથી સામાન્ય રીતે અમુક ધર્મની અંદર અમુક ટકા હિસ્સો ધર્મ પાછળ આપે, તો આ તો આપણો માતા સરસ્વતીનું મંદિર છે, આમાંથી તો આપણે કમાયા, આમાંથી તો ભણ્યા, તો દર વર્ષે છૂટા હાથે દાન આપજો, તમારી કક્ષા તમારી કેપેસિટી વધશે। કેમ કે આ તમારા અપાયેલા દાનમાંથી લોકોની જિંદગીનું સંવર્ધન થવાનું છે। એ દાનનો ખાણો ખાઈ અને કથા સાંભળીને છૂટા પડવાના નથી। તો સરસ મજાની આ સ્કૂલ પાંગરે એક આધુનિક સ્કૂલ બને, અને બીજા ગામના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે તેવી સ્કૂલ જો બને, ત્યારે હું ફરી વખત ગમે ત્યાં હશું, નિવૃત્ત થઈ ગયો છું, તો પણ હેમંતભાઈને વચન આપું છું કે ફરી વખત આવીશ, અને આ ગામની સ્કૂલને મારે જોવી છે, આધુનિક મોડર્ન સ્કૂલ। ખાનગી શાળાઓ શું આપણી પર સામે હરીફાઈ કરી શકે? આપણે ત્યાં પૂર્ણ લાયકાત વાળા શિક્ષકો બેઠેલા છે, અને આટલો બધો જો ગામનો સહયોગ હોય તો સરકારી સ્કૂલને કોઈ પહોંચી શકે નહીં। અને હવે તમે થોડો ઘણો સહયોગ જો આપશો તો આ બાલુડાઓને કોઈ બીજી જગ્યાએ જવું નહીં પડે, અને દેશની પૂંજી બની રહેશે એવા, અને આપણા ગામનું નામ રોશન કરશે એવી શક્તિઓ પ્રાપ્ત થશે, એવી પોટેન્શિયાલિટી બાળકોમાં ભરેલી છે। જે ગામડાનો વિદ્યાર્થી આગળ વધે છે ને મિત્રો, આજે યાદ રાખજો, મેં હેમંતભાઈને ખબર છે હું સંશોધનનો માણસ છું, મારા રૂમમાં આવો એટલે બધી બાજુ નકરા સંશોધનોના થીસિસ પડેલા હોય ચારે બાજુ, અને દર વર્ષે ગુજરાત રાજ્યના અને જિલ્લા કક્ષાના મોટા સંશોધનો કરી શકું છું, અને એમાં બધાની સેવા હોય છે। સંશોધનો એમ કહે છે કે ગામડાનું બાળક અને જે નૈસર્ગિક વાતાવરણમાં ભણેલું બાળક જે કક્ષાએ પહોંચે છે એવો ટાઈટ સૂટ અને ડ્રેસ પહેરેલું અને ખાનગી શાળાનું બાળકમાં એટલી પોટેન્શિયાલિટી, એટલી શક્તિ અને એટલું આગળ વધારવાની એમનામાં તાકાત હોતી નથી। આજે પણ તમે જુઓ તો મોટી મોટી પોચ પર બિરાજમાન હોદ્દેદારોને તમે પૂછશો તો એમ કહેશે કે હું ગામડાની જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામાં ભણીને કલેક્ટર થયો છે, હું પ્રાથમિક શાળાની જિલ્લા પંચાયતની શાળામાં ભણીને હું પીએમ સુધી પહોંચ્યો છું, અને એનામાં જે વિવેક બુદ્ધિ હોય ને, બધી દિશાઓમાં જોવાની, સમતોલ કરવાની, કોને ક્યાં અન્યાય થાય છે એ બીજા બાળકોમાં આવતી નથી, એમાં સેલ્ફિશ પણ આવે છે। અંગ્રેજી માધ્યમનું આજે લોકોને ઘેલું લાગ્યું છે, પણ ઇંગ્લિશ મીડિયમના છોકરાઓની અંદર આપણા પ્રાથમિક શાળાના બાળકો જેટલી પણ વિવેક બુદ્ધિ આવતી નથી, અને આખરે એ જ દીકરા દીકરીઓ માતા પિતાને દુઃખી કરતા હોય છે। પણ મિત્રો, આ દીકરા દીકરીઓ જ્યારે મોટા થશે અને એ સારી પોસ્ટ પર બિરાજશે તો એમનું પોતાનું નહીં, સમાજનું પણ કલ્યાણ કરશે।
એવી એનામાં વિવેકતા હશે. કેમ કે એ નૈસર્ગિક નેચરમાં મોટા થાય છે, એ ગામ વચ્ચે મોટા થાય છે. એમને સંબંધ શું એ ખબર છે કે આ અમારા દાદા છે, આ અમારા કુટુંબી છે, આ અમારા ગુરુજનો છે, આ અમારું ગામ છે. મારાપણાની ભાવના જો આવતી હોય ને તો આ ગામડાની શાળાઓમાંથી આવે. આ મારું ગામ, આ મારો તાલુકો, આ મારું રાજ્ય, આ મારો દેશ. આજે આપણે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપ સૌને ખ્યાલ છે કે આપણે 5 સંકલ્પો લઈને આગળ વધ્યા છીએ. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આપણને 5 સંકલ્પો આપેલા છે. હવે સમય ઓછો છે એટલે બહુ વાત નહીં કરું, કેમ કે આ માતૃ સંસ્થા વિશે તો જેટલું બોલાય એટલા કલાકો જાય. તો મિત્રો, એમાંનો એક સંકલ્પ છે આપણે સૌ આત્મનિર્ભર બનીએ. આપણે સૌ આત્મનિર્ભર બનીએ. આજે પણ આપણું શિક્ષણ વગોવાય એ આપણે ગામ લોકો અને આપણે થઈને હરગિજ સહન નહીં કરીએ. માનનીય વડાપ્રધાનની જો એટલી તાકાત હોય, દુનિયાની અંદર ડંકો વગાડતા હોય, તો આપણે જે સ્થાન પર છીએ, જ્યાં છીએ, તેને સંભાળવું એ આપણી જવાબદારી બને. આ સ્કૂલને સંભાળવી અને સશક્ત કરવી અને દુનિયા સાથે મીટ માંડીને આપણા બાળકો આગળ વધી શકે તેવા પ્રકારની સંસ્થા, એવા પ્રકારનું શિક્ષણ આપવું એ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે. સરકારશ્રીએ ખૂબ કર્યું છે, આપણે માત્ર તેને ફોલોઅપ કરવાનું છે અને એમના નિયમોનું પાલન કરીને આગળ વધવાનું છે. તો જ્યારે આવી સરસ મજાની સંયુક્ત જવાબદારી આપણે આવતી હોય, ત્યારે જેમ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સિંગલ ટીચર સ્કૂલ જો ગુજરાત રાજ્યની આગળ વધતી હોય, તો તેવી સ્કૂલ આપણે શા માટે બને? એવી જ ચાંચ બંગલોમાં સ્કૂલ, કદાચ નામ સાંભળ્યું હોય, રામાનુજન શિક્ષક ચાંચ બંગલો એટલે બેટની અંદર સ્કૂલ, 1.5 કલાક દરિયાઈ માર્ગે જવાનું, અને એમે 300 અધિકારીઓએ મુલાકાત પર જવું પડ્યું. 5 વર્ષની અંદર એને સ્કૂલનો રંગ બદલી નાખ્યો, એની રોનક બદલી નાખી. શિક્ષક ગયા 17 વિદ્યાર્થી. સિંગલ ટીચર સ્કૂલ ગામ, તો કે ભાઈ 4000 વસ્તીનું ગામ, વિદ્યાર્થીઓ કેટલા? તો કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવી શકે તેવી ઉંમરના તો 150-200 વિદ્યાર્થીઓ છે, પરંતુ એના માતા પિતા માઇગ્રેટ થાય છે, સામા કાંઠે એ વ્યવસાય માટે જાય છે, ના બાળકો ભણતર છોડીને એમની સાથે જતા રહે છે. એક શિક્ષક શું કરી શકે તે મારે તમને કહેવું છે. આમાંથી ઘણા બધા શિક્ષકો છે એટલે કહું છું, એમણે સંકલ્પ કર્યો કે આ એક પણ બાળક એના માતા પિતા સાથે માઇગ્રેટ થવું ન જોઈએ. હવે એણે શું કર્યું? તો કે ગામની અંદર બાંબુ મંગાવ્યા, બાંબુના શેડ બનાવ્યા, ટેન્ટ બનાવ્યા, અને નિવાસી શાળા કોઈ સરકારની સહાય વગર એમણે હોસ્ટેલ શરૂ કરી દીધી. અને શિક્ષક અને એમના પત્ની પણ ત્યાં જ રહ્યા. અને જોત જોતાની અંદર 5 વર્ષની અંદર એક પણ બાળક એના માતા પિતા સાથે માઇગ્રેટ થતું બંધ થઈ ગયું. પર્સનલ કેર જેને કહીએ ને, અમે જ્યારે હું તાલીમ આપતો ત્યારે એમને કહું છું કે ટીચિંગ, રીટીચિંગ, રિમિડિયલ વર્ક અને પર્સનલ કેર, એમ એકે એક વાલીની પર્સનલ કેર કરી અને એમને સમજાવ્યા કે હવે પછી તમે આ બાળકને તમારી સાથે નહીં લઈ જાઓ. એ 2002 થી 2007 સુધીની અંદર એ સ્કૂલ 17 બાળકોની સ્કૂલ, 150 બાળકોની થઈ અને પુખ્ત શાળા, પૂર્ણ શાળા બની ગઈ 1 થી 7 ધોરણની. આ શિક્ષકની તાકાત છે, આ શાળાની તાકાત છે. અને એમાંથી આજે જે ભણતા નહોતા એમાંથી લગભગ 20 થી 25 વ્યક્તિઓ સરકારી નોકરીમાં લાગી ગયા. તો આવું સરસ મજાનું માતા સરસ્વતીનું ઝરણું, એમાં આપણે સ્નાન કરીને નીકળ્યા અને પછી ક્યારે ફરી પાછું ન જોઈએ કે ઝરણું સુકાઈ ગયું છે કે ઝરણું નદી બની ગઈ છે, તો એવું મિત્રો ન બનવું જોઈએ. આપ સૌએ ખુલ્લા દિલથી આ કાર્યક્રમને સહયોગ આપ્યો છે અને આ કાર્યક્રમને દીપાવ્યો છે એ બદલ અહીંયા મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ નવ શિક્ષણ જગત વતી ઋણ સ્વીકાર કરી વાણીને વિરામ આપી વિરમું છું. અસ્તુ. અને આખરે મારે હેમંતભાઈનું સન્માન કરવું છે આપ સૌની સમક્ષ. લાવો ભાઈ શાલ. એવું નહીં છે, એમાં શું વાંધો છે? બધા મિત્રો તાળીઓથી વધાવી દઈએ, તાળીઓ પાડતા રહેજો.